મહેસાણા દૂધ સંઘમાં ભેળસેળ્યું ઘી લાવી પેકિંગ કરી વેચાણ કર્યું હોવાના મામલે લેબોરેટરી પરિણામ આધારે મહેસાણા ડી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં વિસનગર ડીવાયએસપીને તપાસ સોંપાવાની સાથે જ મંડળીના ચેરમેન અને ડેરીના એમડીની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં શ્વેત ક્રાંતિની સાગરધારા એવી દૂધસાગર ડેરીમાં રાજકારણ ભરતા છેલ્લા કેટલાક વર્ષોથી ડેરીમાં વિવાદનો વંટોળ ફરી રહ્યો છે. ત્યાં આજે ડેરીમાં અગાઉ ઘીની ભેળસેળ મામલે થયેલા ઘટસ્ફોટ બાદ ડેરી સત્તામંડળના ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી, લેબ હેડ અને ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. દૂધસાગર ડેરી કે જેનું દૂધ સમગ્ર દેશમાં ચાહના ધરાવે છે, ત્યાં આજે આ દૂધના મુખ્ય મથક એવા મહેસાણા દૂધસાગર ડેરીમાં પૂના અને હરિયાણાથી મંગાવવામાં આવતા ઘીના ટેન્કરમાં અશુદ્ધ ઘીની ભેળસેળ કરી આર્થિક ફાયદા સારું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. ડેરી અને ફેડરેશનના નામને હાનિ પહોંચાડવા સાથે લોકો સાથે વિશ્વાસઘાત કરાતો હોવા મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ડેરી સત્તા મંડળના ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોંગજીભાઈ ચૌધરી, મેનેજિંગ ડિરેક્ટર નિશિત બક્ષી, લેબોરેટરી હેન્ડ અને ટેન્કરનો કોન્ટ્રાક્ટર ધરાવતા ટ્રાન્સપોર્ટર સામે આઈપીસી કલમ 406, 409, 272, 273 અને 120B મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. અહીં ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડી સહિત 5 સામેની ફરિયાદમાં મહેસાણા પોલીસે રાજકીય ઇશારે ફરિયાદ નોંધાવી હોવાની અટકળો તેજ બની છે. ત્યાં આખરે મહેસાણા ડિવિઝન બી ડિવિઝન પોલીસ મથકનો ગુનો હોવા છતાં વિસનગર ડિવિઝનના ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તો આ મામલે અગાઉ ડેરીના એમડી અને વાઇસ ચેરમેન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ઘીમાં ભેળસેળ મામલે રાજકીય કાવતરુ હોવાના અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. ત્યારે ડેરીના આ મામલામાં આગળ કેવા પરિણામો સામે આવે છે તે જોવું રહ્યું. ખેરાલુમાં દેસાઈવાડા ચોમાસામાં ખેરાલુ તાલુકાના હિત માટેની લડાઈમાં હર હંમેશા આગળ રહેતા મુકેશ દેસાઈ દ્વારા ખેરાલુ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ ગુજરાતની ભાજપ સરકાર કેન્દ્ર સર્કિટના ઇશારે સરકારી દૂધ મંડળીના આયોજનોને ચાલતી દૂધસાગર ડેરીનો વહીવટ પડાવી લેવા માટે હાલના નિખાલસ વહીવટ કરતા એવા શ્રી આશાબેન ઠાકોર ચેરમેન અને શ્રી મોંગજીભાઈ પટેલ ખેરાલુવાળા સહિત રાજસ્થાનમાં થયેલ ટ્રેકર ચાલક દ્વારા થયેલ ઘીમાં મુલાવી મુદ્દે ફેડરેશનની ગાઈડલાઇન દ્વારા એક્શન લેવાયા, વસૂલાત કરાઈને કોર્ટ મેટર કરીને થતી કાર્યવાહી કરી હોવા છતાં ડેરીમાં આવનારી ચૂંટણીમાં સરકાર હસ્તગત કરવા દાવપેચ કરી રહ્યા હોવાનું ચર્ચાય છે. આ બાબતે ખેરાલુ વિધાનસભાના લોકો ભાજપ સરકારની કિન્નાખોરી પર અવાજ ઉઠાવવામાં આવે છે તેવી ખુલ્લી ચીમકી પણ મીડિયાના માધ્યમથી અપાઈ હતી. ખેરાલુ ખાતે શ્રી ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન પટેલ મોંગજીભાઈ અને ડેરીના કર્મચારીઓને ચૂંટણીના સમયમાં કાવા દાવા ગોઠવી સરકાર પરેશાન કરતી હોવાના મુદ્દે સર્વતરીક વિરોધનો સૂર ઉઠ્યો છે. અતુલ પટેલ, જેડેશ ટીવી, મહેસાણા. ખોટી રીતે સંડોવીને કસ્ટોડિયન મૂકવાની વાત અથવા તો જેલમાં ફસાઈ દેવાની વાત અથવા તો બીજી રીતે જે નુકસાન કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે એના અનુસંધાને આજે અમે સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે ડેરીની જે સિસ્ટમ છે, ડેરીમાં ધારો ઘીની વાત હોય, દૂધના પાવડરની વાત હોય, દૂધની વાત હોય, બીજા અન્ય બાબતો હોય, તો દૂધસાગર ડેરીની અંદર જે ઘી પેકિંગ થાય તો પેકિંગની અંદર પણ ફેડરેશન દ્વારા એના અધિકારીઓ મૂકવામાં આવતા હોય છે, એના અધિકારીઓ દ્વારા પણ એનું ચેકિંગ થતું હોય છે ક્વોલિટી કંટ્રોલનું, એવી રીતે સાથે ડેરીના અધિકારીઓ પણ હોય અને બંનેને સાથે રહીને આ કાર્યવાહી થતી હોય છે. તો પાછલા 5 વર્ષથી જે વિપુલભાઈ નચેકદી કરીને જે ફેડરેશનના માણસ છે એ 5 વર્ષથી ડેરીને ક્વાર્ટરમાં ફાળવેલું છે C9 નામનું, અને એ ક્વાર્ટરમાં રહી છે અને બધી જ જવાબદારીપૂર્વક કામ કર્યું છે અને ક્વોલિટી કંટ્રોલ મેન્ટેન કર્યું છે. તો અમારો સીધો આક્ષેપ છે કે જો ડેરીના વાઇસ ચેરમેન, ચેરમેન અથવા તો એમડીને ફસાવવામાં આવતા હોય, જેલમાં પૂરવામાં આવતા હોય ડુપ્લિકેટ ઘી બાબતે, તો એટલી જવાબદારી ફેડરેશનના ચેરમેનની, એમડીની અને બોર્ડની થાય છે. જેટલી જવાબદારી ડેરીના ક્વોલિટી કંટ્રોલ ચલાવવાની જવાબદારી છે એટલી જવાબદારી ફેડરેશનની પણ છે. તો ફેડરેશને પણ જે રીતે એમના અધિકારી દ્વારા જે ક્વોલિટી કંટ્રોલ મેન્ટેન કર્યું હોય અને ઘી જે સાગર ઘીના ભ્રાંતિ પેકિંગ થાય છે એની અંદર જે કરવાની વાત છે એટલી જવાબદારી બનાવશે. તો આજે ધારો કે ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન ઉપર અથવા તો એમડી ઉપર જે FIR કરી છે એ જ FIR
ફેડરેશનના ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી જે કંઈ અધિકારી હોય એના પર પણ એ એફઆઈઆર થવી જોઈએ. કારણ કે દાદભાઈ બંને સરખી થાય છે, જે માલ પેક થાય છે અથવા જે કંઈ સિસ્ટમ બને છે એ બધા હોય. ધારો કે આપણે ડેરીનો દૂધનો પાવડર આપણે આર્મી મોકલીએ છીએ, તો આર્મીના માણસો આવીને એનું ચેકિંગ કરતા હોય છે, એનું ક્વોલિટી જાળવતા હોય છે અને એનું બધું મેન્ટેન કરતા હોય છે, એનું પણ આગળ વ્યવસ્થા કરીને રાખવામાં આવતા હોય છે. અને એ પ્રમાણે બધો જો આગળ આપણે આર્મીમાં પાવડર સપ્લાય કરતા હોઈએ છીએ, એવી જ રીતે આ જે પ્રક્રિયા ચાલે છે એમાં રાજકીય કિન્નાખોરીપૂર્વક જે પ્રકારે ઘીમાં ભેળસેળ કરવાની વાત કરી છે. જ્યારે રાજસ્થાનમાં ટેન્કર પકડાયું એ બાંધના તત્વોએ કામ કર્યું છે, બાંધના તત્વોએ એમાં અંદર ભેળસેળ કરવાનું કામ કર્યું છે, તો રાજસ્થાનની અંદર પણ એની પોલીસ ફરિયાદ થઈ છે. અને એ પ્રમાણે ડેરીની સિસ્ટમ મુજબ આપણે એ ટેન્કરના માલિક પાસેથી પૂરેપૂરા પૈસા વસૂલ કર્યા છે અને ડેરીને એક રૂપિયાનું પણ નુકસાન થવા દીધું નથી. અને એ નુકસાન આપણે ભરપાઈ કર્યા પછી એ ટેન્કર છૂટું કર્યું છે. અને એ તો ટેન્કર એની રીતે ગમે તો વેચી શકે છે, એને આપણે કોઈ લેવા જાય નહીં, કોઈ ખોણની અંદર ઉપયોગ કરવા માટે લઈ ગયો હોય સાગરમાં બીજા ત્રીજામાં. પણ ડેરીની જે વાત છે અને ડેરીને જે સંડોવાની વાત ઉપર છે, ડેરીને જે પોતાના લોગો ઉપર સાગરના પછી નુકસાન કરવાનું જે કૃત્ય કર્યું છે આ ડેરી વિરોધી તત્વોએ, એ ખરેખર આજના તબક્કે અમે એને વખોડીએ છીએ. અને આ બાબતે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા વાઇસ ચેરમેન તથા ચેરમેનને ખોટી